नमस्कार दोस्तों, श्री कैरियर एकेडमी में आप सौ मित्रों नु हार्दिक स्वागत है। मित्रों, आगामी परीक्षा AEI एटले के मददनीश केरवणी निरीक्षक जेनी बढ़ती माटेनी जाहेरात आवी चूकी छे अने सीधी भर्ती माटे जाहेरात आववानी बाकी छे। तो बढ़ती अने सीधी भर्ती बन्ने माटेनी तैयारी श्री कैरियर एकेडमी द्वारा करावामां आवनार छे। तो आप सौ मित्रों जे तैयारी करवा मांगता होय ए तमाम मित्रों अमारी साथे जोड़ाई अने संपूर्ण रीते पार्ट वन अने पार्ट टू आ तमामनी तैयारी अमारी एकेडमी द्वारा तमने करावामां आवशे। तो मित्रों, बढ़ती माटेनो जे नोटिफिकेशन आवेल छे एनो अभ्यासक्रम आपणे जोईए अने ए अभ्यासक्रमने अनुरूप तमने विडियो लेक्चर द्वारा तैयारी करावीशुं। तो सौ प्रथम आपणे जोईए मित्रों, तो प्राथमिक शिक्षण नियामक अथवा संबंधित जिल्ला अथवा म्युनिसिपल प्राथमिक शिक्षण समिति हेठळनी गौण सेवाओमां सहायक शिक्षण निरीक्षक एटले के AEI આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મદદનીશ કેળવણી નિરીક્ષક ક્લાસ 3ની પોસ્ટ ઉપર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ આજે આપણે જોઈશું। તો આપણે જોઈએ એમાં મિત્રો, તો ભાગ 1 હવે સેમી ડાયરેક્ટ એક્ઝામ લેવા છે। વર્ગ 3 મદદનીશ કેળવણી નિરીક્ષક માટે સેમી ડાયરેક્ટ એક્ઝામ લેવા છે, જેની અંદર આપણે જોઈએ તો બે ભાગમાં પરીક્ષા રહેશે, ભાગ 1 અને ભાગ 2। કુલ 200 ગુણનું પેપર હશે। જ્યારે સીધી ભરતી માટેની જાહેરાત આવશે એની અંદર ભાગ 1 અને ભાગ 2 તો હશે જ પ્રિલિમ પરીક્ષા। પ્રિલિમ પરીક્ષાની સાથે સાથે સીધી ભરતી માટે મેઇન્સ પરીક્ષા પણ હશે, મેન્સ પણ આપવાની થશે, જેમાં મેન્સમાં આવેલા માર્ક્સ એ આપણા મેરિટમાં કાઉન્ટિંગ થશે અને પ્રિલિમ્સમાં માત્ર પાસ થવાનું રહેશે। જ્યારે બઢતી માટેની પરીક્ષા એ ફક્ત ને ફક્ત સેમી ડાયરેક્ટ એક્ઝામ હોવાથી પ્રિલિમ પરીક્ષા જે MCQ બેઝ હશે, જ્યારે સીધી ભરતી માટે પ્રિલિમ MCQ બેઝ હશે અને મેન્સ એ વર્ણનાત્મક પ્રકારનું પેપર એની અંદર આવશે। તો આપણે જોઈએ સામાન્ય અભ્યાસ જેમાં ભાગ 1 સીધી બઢતી માટે જે પરીક્ષા લેવાની છે એનો ભાગ 1 અને ભાગ 2, જેમાં ભાગ 1 50 ગુણનો રહેશે અને ભાગ 2 રહેશે 150 ગુણ, એમ કરીને કુલ 200 ગુણના MCQ બેઝ પ્રશ્નો રહેશે। તો હવે આપણે જોઈએ ભાગ 1 સામાન્ય અભ્યાસ એની વિષયવસ્તુ કઈ હશે। તો આપણે જોઈએ તો એનો સમય હશે 30 મિનિટ અને પ્રશ્નો હશે 50। એની અંદર શું પૂછાશે એ આપણે જોઈએ તો 50-50 પ્રશ્નો MCQ બેઝ હશે। એની અંદર આપણે જોઈએ તો પહેલું હશે ભારતની ભૂગોળ। હવે ભારતની ભૂગોળની વાત કરીએ તો ભારતની ભૂગોળ એ પણ ખાસ ગુજરાતના સંદર્ભમાં પૂછાશે, જેની અંદર આપણે જોઈએ તો ભૌતિક ભૂગોળ। હવે ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળની અંદર પૃથ્વીની સંરચનાથી લઈ અને ભારતનું ભૂપૃષ્ઠ જેની અંદર આપણે વાત કરીએ તો નદીઓ, પર્વતો, પર્વતમાળાઓ આ બધાની પરીક્ષાની અંદર બધા વિષયવસ્તુના મુદ્દા રહેશે। ત્યાર પછી આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળની અંદર પર્યાવરણ સંદર્ભે પણ કેટલીક બાબતોની ચર્ચા કરવામાં આવશે, કુદરતી સંસાધનો અને વસ્તીના મુદ્દાઓ। મિત્રો, ખાસ કરીને આપણે 2011ની વસ્તી ગણતરીના મુદ્દાઓ આમાં ખાસ આપણે તૈયાર કરવા પડશે, જેની અંદર આપણે જોઈએ તો સાક્ષરતાનો દર, વસ્તી વૃદ્ધિનો દર, પછી સ્ત્રી પુરુષનું પ્રમાણ, બાળ મૃત્યુનું પ્રમાણ, આ બધા મુદ્દા 2011ની વસ્તી ગણતરીના મુદ્દા હશે જે ભૂગોળની અંદર પૂછાશે। અને આ બધું ખાસ કરીને ગુજરાતના વિશેષ સંદર્ભમાં પૂછવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈએ તો ભારતનો ઇતિહાસ એ પણ ગુજરાતના સંદર્ભની અંદર। તો ભારતના ઇતિહાસની વાત કરીએ મિત્રો ગુજરાતના સંદર્ભમાં, તો ભારતના ઇતિહાસની અંદર આપણે જોઈએ તો સિંધુ સભ્યતા પછી બૌદ્ધ ધર્મ આવશે,
बौद्ध धर्म पछी आवशे जैन धर्म। जैन धर्म हवे गुजरातनी संदर्भनी अंदर पूछाशे तो गुजरातनी अंदर जे जैन तीर्थंकरोना जे स्थान आवेला छे ए बाबतने खास फोकस करीने पूछवामां आवशे। जेमां आपणे जोईए तो तारंगा, तारंगा खाते अजीतनाथ बीजा नंबरना जैन तीर्थंकर जेमनुं देरासर आवेलुं छे अने ए कुमारपाळ जे गुजरातना अशोक तरीके ओळखाय छे एना द्वारा बंधावामां आव्युं हतुं। અજિતનાથનું પ્રતિક આવશે મિત્રો હાથી। ત્યાર પછી આપણે જોઈએ તો પાલિતાણા, પાલિતાણામાં બિરાજમાન છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, ઋષભદેવ જેમનું પ્રતિક છે મિત્રો વૃષભ। તેઓ અયોધ્યાના રાજા હતા, ભરત અને બાહુબલી એમના પુત્રો હતા। ભરતેશ્વર બાહુબલી રાસમાંનો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે। ત્યાર પછી આપણે જોઈએ તો મહુડી, ગાંધીનગર જિલ્લામાં આવેલું મહુડી, ત્યાં ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે। ઘંટાકર્ણ મહાવીર એટલે કે મહાવીર સ્વામી, જેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર હતા, એમના વિશેની વાત આપણે કરીશું। એમનું પ્રતિક હતું સિંહ, મહાવીર સ્વામીનું પ્રતિક હતું સિંહ, અને એમણે જૈન ધર્મની અંદર 5 મહાવ્રતો આપેલા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય। આ 5 મહાવ્રતો જૈન મુનિ જેમાં મહાવીર સ્વામીએ આપ્યા આપણને। ત્યાર પછી આપણે જોઈશું મિત્રો તો સામાન્ય માનસિક ક્ષમતા કસોટી, એટલે કે અહીંયા આપણને પૂછાશે રીઝનિંગ। આમાં ખાસ આપણે જોઈએ તો આમાં આપણને પૂછાશે રીઝનિંગ। તો રીઝનિંગની વાત કરીએ મિત્રો તો લોહીના સંબંધો, શ્રેણી, ત્યાર પછી પાસો, રીઝનિંગના 16-17 ટોપિક જેની આપણે ફૂલ ડિટેલમાં ચર્ચા કરીશું, સામાન્ય માનસિક ક્ષમતા કસોટી। ત્યાર પછી આપણે જોઈએ આગળ તો રીઝનિંગ પછી આવશે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો, એટલે કે આ મૂળભૂત અધિકારો આપણે કોના બંધારણમાંથી લીધેલા છે, તો મૂળભૂત અધિકારો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે। મૂળભૂત ફરજો જે કલમ નંબર 51 કની અંદર એડ કરેલી છે રશિયાના બંધારણમાંથી લીધેલા છે। રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો એટલે આયર્લેન્ડના બંધારણમાંથી આ બાબત આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવેલ છે, તો આ બાબતને પણ આપણે ઇન ડેપ્થ અભ્યાસ કરીશું જે આપણા અભ્યાસક્રમની અંદર સમાવેલી છે। ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો આગળ સામાન્ય વિજ્ઞાન, જેની અંદર જનરલ સાયન્સ, પર્યાવરણ અને માહિતી અને સંચાર, એટલે કે ICT, જેમાં કમ્પ્યુટર બેઝ પ્રશ્નો, ખાસ કરીને નોર્મલી ક્વેશ્ચન કી બાબતના, ફંક્શન કી, ન્યુમેરિક કી, આલ્ફા ન્યુમેરિક કી, આ બધા ક્વેશ્ચન્સ, અને ટેકનોલોજી સંબંધિત જેમાં સંચાર ટેકનોલોજી એટલે કે આપણા ઉપગ્રહો, પ્રથમ ઉપગ્રહ હતો આર્યભટ્ટ જે રશિયાની મદદથી મૂકવામાં આવ્યો હતો, ત્યાર પછી રોહિણી જે આપણે પોતાએ સ્વદેશી ઉપગ્રહ છે રોહિણી જે ભારત દ્વારા અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો, અને અત્યારે હમણાં આપણે જોઈએ તો ચંદ્રયાન 3 જે દક્ષિણ ધ્રુવ ઉપર આપણે લોન્ચિંગ કર્યું, તો એ સંચાર ટેકનોલોજીમાં આર્યભટ્ટથી લઈ અને ચંદ્રયાન 3 સુધી આપણે એમાં જોઈશું। ત્યાર પછી પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ નો આમાં સમાવેશ થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો પાર્ટ 2 જેમાં પ્રશ્નોની સંખ્યા હશે 150 અને સમય હશે 90 મિનિટ અને કુલ ગુણ હશે 150, અગાઉના 50 ગુણ અને પાર્ટ 1ના 50 ગુણ અને પાર્ટ 2ના 150, એમ 200 ગુણનું પેપર હશે બઢતી માટે। હવે આપણે જોઈએ તો પાર્ટ 2ની અંદર શું પૂછાઈ શકશે, તો પાર્ટ 2ની વાત કરીએ તો પાર્ટ 2માં ખાસ કરીને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નો, ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એનું પ્રકરણ 3 અને એની કલમ 13, જિલ્લા શાળા બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો, એટલે કે જે તે વખતે એની અંદર DPOની જે નિમણૂક કરવામાં આવી જિલ્લા
અત્યારે હાલ આ જિલ્લા શાળા બોર્ડ જે અત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ તરીકે ઓળખાય છે, તો જિલ્લા શિક્ષણ સમિતિની સત્તાઓ, ફરજો અને કાર્યો. ત્યાર પછી કલમ 17 અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો. કલમ 18 મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો. ત્યાર પછી એ જ અધિનિયમ 1947નું પ્રકરણ 5 એની કલમ 20-24 અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નું જ પ્રકરણ 7 માન્ય શાળાઓ, એમાં કલમ 38 છે માન્ય શાળાઓના વિષયો, અભ્યાસક્રમ વગેરે, એનું જ પ્રકરણ 7B જેની અંદર કલમ 40B શિક્ષકોની બરતરફી નિરાકરણ અથવા રેન્કમાં ઘટાડો અને શિક્ષકનું રાજીનામું. ત્યાર પછી પ્રકરણ 9 તો કલમ 48-51. તો આ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં આટલી બાબતો પૂછાય છે જે બઢતી માટેના અભ્યાસક્રમમાં છે. જ્યારે સીધી બઢતી માટેનો અભ્યાસક્રમ હશે તો એની અંદર આખે આખું ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પૂછાશે. ત્યાર પછી આપણે જોઈએ તો બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, એનું પ્રકરણ 5 વહીવટીતંત્ર, પ્રકરણ 9 હેઠળ સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓની સત્તાઓ અને ફરજો, અધિનિયમની કલમ 48-1, પ્રકરણ 11B વિવિધ પ્રોવિડન્ટ ફંડ્સ, ગ્રેજ્યુઇટી અને પેન્શન, ભારતમાં શિક્ષણ નીતિઓ NEP 2020. હવે આપણે જોઈએ તો ભારતની અંદર શિક્ષણ નીતિઓની વાત કરીએ તો આ મુદ્દાની અંદર આપણે જોઈએ તો 1813ના ચાર્ટર એક્ટથી લઈ 1813ના ચાર્ટર એક્ટથી લઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 સુધી તમામ બાબતો આની અંદર પૂછાઈ શકે છે. જેમાં 1813નો ચાર્ટર એક્ટ એટલા માટે મહત્ત્વનો છે કે 1813ના ચાર્ટર એક્ટની અંદર એવી જોગવાઈ કરવામાં આવી હતી કે શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચ કરવો. ત્યારથી લઈ અને હાલમાં જોઈએ તો આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એમાં પણ એવી જ જોગવાઈ કરી કે કુલ બજેટના 6% પૈસા એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંદર જોગવાઈ કરવામાં આવી છે કે શિક્ષણ પાછળ ખર્ચવા. 1813ના ચાર્ટરથી લઈ આપણે 1835નું મેકોલો વિવરણ એટલે કે મેકોલે દ્વારા અંગ્રેજી શિક્ષણની હિમાયત કરવામાં આવી હતી. ત્યાર પછી હન્ટર કમિશન 1882, એના પહેલાં વુડનો ખરીદો 1854, મેકોલે વિવરણ, વુડ ડિસ્પેજ, ત્યાર પછી જોઈએ તો 1882 હન્ટર કમિશન, ત્યાર પછી આપણે જોઈએ તો સ્વતંત્ર ભારતની અંદર પણ કેટલીક શિક્ષણની નીતિઓ, જેમાં રાધાકૃષ્ણન પંચ 1947-48, રાધાકૃષ્ણન પંચ, આ રાધાકૃષ્ણ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા, જેમના અધ્યક્ષસ્થાને એક પંચ નિમાયું અને આ પંચે આપણને શિક્ષણ ક્ષેત્રે કેટલીક ભલામણો આપેલી. ત્યાર પછી યુનિવર્સિટી પંચ આપણે જોઈશું, કોઠારી કમિશનની ભલામણોના આધારે કોઠારી કમિશને જ આપણને કહ્યું હતું કે ભાઈ GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવો, અને આ કોઠારી કમિશનની ભલામણના આધારે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની અંદર ઘડવામાં આવી. અને ત્યાર પછી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી ભારતની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી 1986માં. 1986 પછી અત્યારે હાલમાં આપણે જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, તો આપણા માટે ખૂબ મહત્ત્વનું રહેશે NEP 2020, જેની અંદર ખૂબ મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવેલ છે એને આપણે ફૂલ ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, જેમાં નિયામક કક્ષાની કચેરી એટલે આપણે જોઈએ તો ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ
शिक्षण विभाग शिक्षण खातु अने जिल्लानी कचेरीओ एटले के विभाग हुकम करशे खाताने अने खातु हुकम करशे कचेरीओने एटले के कचेरीओ द्वारा जे ते माहिती शिक्षण खाताने आपवामां आवशे अने एना आधारे विभागे जे परिपत्र कर्यो एने अमलवारी थशे। तो आ आखी व्यवस्था एनु संचालन केवी रीते थाय छे ए बाबतनी पण आपणे फूल डिटेलमां चर्चा करीशुं। प्राथमिक शिक्षण साथे संबंधित केन्द्र सरकार अने राज्य सरकारनी विविध योजनाओ, तो आ योजनाओमां आपणे हाल जोईए तो अत्यारे जोईए आपणे तो NCERT द्वारा चलावामां आवे दीक्षा पोर्टल, गुजरात सरकारनी अंदर वात करीए तो जी शाला, त्यार पछी आपणे जोईए तो ज्ञानकुंज प्रोजेक्ट, प्रज्ञा प्रोजेक्ट, आवा विविध प्रकारनी जे योजनाओ अमलीकृत छे ए बधानी आपणे आने अंदर चर्चा करीशुं। त्यार पछी आपणे जोईए प्राथमिक शिक्षण साथे संकळायेला विविध संस्थाओनी भूमिका, एटले के GCERTનું काम शुं छे, SSC कचेरीનું काम शुं छे, DPO કચેરીનું કામ શું છે એનું માળખું અને કાર્યોની આપણે ચર્ચા કરીશું। ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006 આની અંદર આપણે ટ્રિબ્યુનલ એક્ટની ચર્ચા કરીશું અને ત્યાર પછી જોઈએ તો ગુજરાત સિવિલ સર્વિસીસ લીવ એટલે કે GCSR, GCSRની અંદર વાત કરીએ મિત્રો તો GCSRના અહીંયો આપણે જોઈએ તો GCSR માટે અહીંયો રજાના નિયમો આપણા માટે અભ્યાસક્રમની અંદર રજાના નિયમો, તો આપણને કેવા કેવા પ્રકારની રજાઓ મળવાપાત્ર છે એમાં વેકેશનલ કર્મચારી માટે અને નોન વેકેશનલ કર્મચારી માટે કેવા કેવા પ્રકારની રજાઓ મળવાપાત્ર છે એની ચર્ચા અહીંયો કરવામાં આવશે, જેવી કે પ્રાપ્ત રજા, વળતર રજા, બિનજમા રજા, રૂપાંતરિત રજા, પ્રસૂતિ રજા, પિતૃત્વ રજા, આવી તમામ પ્રકારની રજાઓ અને એ રજાઓ સંબંધિત જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે એની આપણે ચર્ચા કરીશું। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો GCSR રજાના નિયમો અને GCSR પેન્શનના નિયમો, તો પેન્શનના નિયમો આપણે જોઈએ તો ગ્રેજ્યુઇટીની વાત કરીશું, ત્યાર પછી વય નિવૃત્તિ પેન્શન, નિવૃત્તિ પેન્શન, કુટુંબ પેન્શન, ગા અને ઈજા પેન્શન, આમ કુલ 7 પ્રકારના પેન્શન છે એની આપણે ઇન ડેપ્થ આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું। શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો, તો જે જે સમિતિ, યશપાલ સમિતિએ શું ભલામણ કરી, સેડલર પંચે શું ભલામણ કરી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુનિવર્સિટી શિક્ષણ પંચ એને શું ભલામણ કરી, તો આ બધી સમિતિઓની ભલામણોની આપણે એમાં ચર્ચા કરીશું। શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ એટલે કે બંધારણની અંદર શિક્ષણ સંબંધિત કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે એના વિશે આ મુદ્દાની અંદર ચર્ચા કરીશું અને આ ક્ષેત્રો અને શિક્ષણશાસ્ત્ર સાથે સંબંધિત વર્તમાન બાબતો અને તાજેતરની શોધ, તો શિક્ષણ બાબત સાથે સંકળાયેલી વર્તમાન બાબતોની પણ આમાં ચર્ચા કરીશું અને માહિતી અધિકાર અધિનિયમ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 જે અમલીકૃત બન્યો, માહિતી અધિકાર એના કુલ પ્રકરણો અને કુલ કલમો એની પણ આપણે ચર્ચા કરીશું કે કયા ફોર્મની અંદર માહિતી માગવામાં આવે છે અને કયા ફોર્મની અંદર માહિતી આપવામાં આવે છે, કેટલા સમયની અંદર માહિતી માગવામાં આપી દેવી જોઈએ, જો માહિતી કોઈ સંબંધિત અધિકારી ન આપે તો આપણે કયો અપીલ કરી શકીએ એ બાબતની ચર્ચામાં કરીશું। શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે RTE એક્ટ 2009 કુલ પ્રકરણ 7 અને કલમ 38, તો આ 38 કલમો અને પ્રકરણ 7 સાથે 7 પ્રકરણની આપણે એમાં ચર્ચા કરીશું અને શિક્ષણનો અધિકાર નિયમો એટલે કે RTE 2009 ઉપરથી ગુજરાત સરકારે જે નિયમો બનાવ્યા એની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો આ રીતે બઢતી માટેનો અભ્યાસક્રમ છે, આ જ પ્રકારે સીધી ભરતી માટેનું જ્યારે પણ જાહેરનામું આવશે એના પહેલાં આપણે આ બાબતની ચર્ચા કરી અને તમને ઇન ડિટેલ ખૂબ ખૂબ જ ડેપ્થની અંદર તૈયારી કરાવીશું, તમે અમારી સાથે જોડાઈ જશો જેથી કરીને આપણે ખૂબ સારી રીતે તૈયારી કરી શકાય। હવે મિત્રો આ માટે 8,000 રૂપિયા ફી છે, જેની અંદર આપણે વાત કરીએ મિત્રો તો કુલ કોર્સની ફી આપણે વાત કરીએ તો કુલ કોર્સની ફી 15,000 રૂપિયા છે,
પણ પ્રથમ 100 વિદ્યાર્થી મિત્રો સુધી પ્રથમ 100 મિત્રો સુધી આપણે 8000 રૂપિયા ફી રાખેલ છે. પ્રથમ 100 મિત્રો જોડાઈ જશે ત્યાર પછી એમને ડિસ્કાઉન્ટ જે 50% મળવાપાત્ર છે એ ડિસ્કાઉન્ટની અંદર પણ ઘટાડો થઈ શકે છે. તો જેટલા વહેલી તકે આપ જોડાઈ શકો એટલા વહેલી તકે જોડાઈ જશો. પેમેન્ટ કેવી રીતે કરવું એ બાબતની ગ્રુપમાં આપણે ચર્ચા કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.